चलो मित्रों आपने क्या पहुंचा था, योगशील पॉलीमराइजेशन अथवा तो श्रृंखला वृद्धि पॉलीमराइजेशन मित्रों, बराबर। अने बीजो प्रकार तो क्यों मित्रों, संघनन पॉलीमराइजेशन। हवे चलो शुरू करिए मित्रों, आ प्रकारना पॉलीमराइजेशन में एक ज मोनोमरना अथवा जुदा जुदा मोनोमरना विपुल प्रमाण में उपयोग में आवे छे मित्रों। जो एक ज प्रकारना मोनोमर अथवा तो मित्रों जुदा जुदा प्रकारना मोनोमर एटले शुं मित्रों थयो, जो आ जे छे गोल रिंग आ मोनोमर छे मित्रों, आ बधा अंदर अंदर जोड़ाशे तो आ एक ज प्रकारना मोनोमर थया, बराबर। અને જો કદાચ આવી રીતના બીજા પ્રકારના ગોળ ચોરસ ગોળ ચોરસ ગોળ ચોરસ, બરાબર, આને પણ જે છે મિત્રો શું કહેવાય છે, મોનોમર જ કહેવાય છે, પણ આ એકબીજા સાથે આમ જોડાશે તો કેવા પ્રકારના થઈ જશે, જુદા પ્રકારના મોનોમર, બરાબર છે। કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાથી જ્યારે પોલિમર બનશે ત્યારે એક જ પ્રકારના પણ મોનોમર હોઈ શકે મિત્રો, અને જુદા જુદા પ્રકારના પણ મોનોમર જોડાય અને પોલિમર પદાર્થ બનાવી, બરાબર છે, પોલિમર પદાર્થ બનાવી શકે મિત્રો, બરાબર છે। ચાલો આપણે આગળ વધીએ, તો શું કહે છે, આ પ્રકારની પોલિમરાઇઝેશન પ્રક્રિયામાં એક જ મોનોમર જે છે એક જ મોનોમરના અથવા તો જુદા જુદા મોનોમરને વિપુલ પ્રમાણમાં એટલે ઘણા બધા પ્રમાણમાં ઉમેરવામાં આવે છે, તેથી શું બનશે મિત્રો, પોલિમર બને છે। એક સરખા હોય મોનોમર બધા અથવા તો જુદા જુદા પ્રકારના પણ મોનોમર હોય છે। વપરાતા મોનોમર અસંતૃપ્ત સંયોજનો હોય, જો મિત્રો ખાસ અસંતૃપ્ત સંયોજનો, અસંતૃપ્ત સંયોજનો એટલે શું મિત્રો, યાદ કરો આગળ કીધું તું ડબલ બંધ વાળું યોગશીલ છે મિત્રો, યોગશીલ, બરાબર છે। યોગશીલ કોને કહેવાશે, જ્યારે બે બંધ હશે એ બે બંધને તોડી અને બીજા અણુઓ ઉમેરાશે, એ પ્રક્રિયાને કેવી કહેવાય મિત્રો, યોગશીલ પ્રક્રિયા કહેવામાં આવે છે। એટલે આ સંયોજનો બધા મોનોમર કેવા હશે, અસંતૃપ્ત, બરાબર છે, ડબલ બંધ વાળા સંયોજનો હોય છે, કે ભાઈ ડબલ બંધ એમાં તોડવાનો અને બીજા અણુઓ જોડતા જવાના ઉદાહરણ તરીકે જો મિત્રો આલ્કીન, આપણને બધાને ખબર છે, જો આલ્કેન, આલ્કેન એટલે એક બંધ વાળા, આલ્કીન એટલે યાદ કરો મિત્રો ડબલ બંધ વાળા, અને આલ્કાઇન એટલે મિત્રો ત્રણ બંધ વાળા, બરાબર છે। તો આમાં કોનો ઉપયોગ થાય છે મિત્રો, આલ્કીન એટલે ડબલ બંધ વાળા હોય એવા મોનોમર આમાં તમારે યોગશીલ પ્રક્રિયામાં વાપરવાના, એના આધારે જ એના અલગ પાડવામાં આવ્યું, બરાબર છે, આલ્કીન, બરાબર છે, આલ્કાઇલ ડાઇન, બરાબર છે, આ પણ એક ડબલ બંધનું ઉદાહરણ છે મિત્રો, આલ્કાઇલ ડાઇન, અને તેના વ્યુત્પનો એટલે તેનાથી બનેલા બીજા પદાર્થો, પણ ખાસ યાદ રાખવાનું એમાં શું હોવું જોઈએ મિત્રો, ડબલ બંધ હોવા જોઈએ। આ પ્રકારનું પોલિમરાઇઝેશનને શૃંખલાની લંબાઈમાં વધારો કરે છે, જો મિત્રો આ પ્રકારનું પોલિમરાઇઝેશન છે શેમાં વધારો કરે છે, શૃંખલા એટલે લાંબુ 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 જોડાતું જાય જોડાતું જાય જોડાતું જાય, એટલા માટે આને મિત્રો શૃંખલા વૃદ્ધિ, વૃદ્ધિ એટલે લાંબુ થવું, બરાબર છે, તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહેવામાં આવે છે। અને શૃંખલા વૃદ્ધિની રચના કરે છે, એટલે શૃંખલા જે છે એ લાંબી બનાવે છે, જે કાં તો મુક્ત, જો મિત્રો આમાં પણ બે પ્રકારે પ્રક્રિયા થાય છે, બરાબર છે, જ્યારે આ શૃંખલા લાંબી થાય છે ત્યારે જો બે રીતે, એક તો પહેલો નંબર તમે પણ લખી નાખજો, મુક્ત મૂલકોની રચનાથી અથવા બીજું આઇનીય સ્પીસીઝની રચનાથી, જો બે રીતે થાય, મુક્ત મૂલકોની રચનાથી, આપણે જે મિત્રો આમાં પોલિમરાઇઝેશનનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે, યોગશીલનો, તો એમાં જે છે આપણે કોનું ઉદાહરણ લેવાનું છે, મુક્ત મૂલકોની રચનાથી। જો મુક્ત મૂલકો કોને કહેવાય, કોઈ પણ પરમાણુ ઉપર CH3 છે મિત્રો, કોઈ પણ પરમાણુ ઉપર ફ્રી ઇલેક્ટ્રોન ડોટેડ, ઘણી વાર આવું તમે જોયું છે ડોટેડ ઇલેક્ટ્રોન, બરાબર છે, તો આવાને શું કહેવામાં આવે છે મિત્રો, મુક્ત મૂલક, બરાબર છે, તો આવી રીતના મુક્ત મૂલક બને અને એવી રીતના એ બીજા સાથે જોડાય। અને બીજું આયનીય સ્પીસીઝ, આયનીય સ્પીસીઝ એટલે મિત્રો આયનીય એટલે શું, ધન આયન અને ઋણ આયન, ધન આયન એટલે CH3+ અને Cl-, જો
આવા જે આયનો બને છે મિત્રો, બરાબર, તો આવી રીતના સામાસામી પ્લસ માઇનસ પ્લસ માઇનસ જોડાય તો એને કેવી રીતનું કહેવાય, આયનિયો સ્પીસીઝ પોલિમરાઇઝેશન. અને જો આવી રીતના ડોટેડ હોય અને આવું બીજું મિત્રો મુક્ત મૂલક હોય, બરાબર છે, અને બંને સામાસામી જોડાઈ જાય, ડોટ ડોટ બંને જોડાઈ જાય, તો આને મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન કહેવામાં આવે છે. અને આવી રીતના મિત્રો આયનો આયનો એકબીજા સાથે જોડાતા જોડાતા આગળ વધે તો એને આયનીકરણ સ્પીસીઝ તરીકે, બરાબર છે, ઓળખવામાં આવે છે. તો આપણે મિત્રો જે યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ, બરાબર છે, કેવી રીતના થાય અથવા તો બધી યોગશીલ પોલિમરાઇઝેશન પ્રક્રિયા જોવાની છે, એ બધી કેવી છે, મુક્ત મૂલક. જુઓ તમે આગળ પણ મિત્રો ડોટેડ ડોટેડ સ્વરૂપો એના આપેલા છે. આયનિયો સ્પીસીઝ સ્વરૂપે આપણે મિત્રો આ એકમમાં અભ્યાસ કરવાનો નથી. તો શું કહે છે આગળ, મુક્ત મૂલક નિયંત્રણ યોગશીલ, બરાબર છે, તો મુક્ત મૂલક નિયંત્રણ યોગશીલ અથવા તો શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન સૌથી વધુ સામાન્ય પદ્ધતિ છે. તો જે આયનીકરણ મિત્રો પદ્ધતિ છે, આયનીકરણ સ્પીસીઝ ધન ઋણ કરીને એકબીજા સાથે જોડાય, એ કેવી છે, ઓછી વપરાય છે, બરાબર છે. સૌથી વધારે કોણ વપરાય છે મિત્રો, મુક્ત મૂલક જે આપણને આપેલી છે, મુક્ત મૂલક, બરાબર, મુક્ત મૂલકના નિયંત્રણ યોગશીલ અથવા તેને શૃંખલા વૃદ્ધિ પોલિમરાઇઝેશન પણ કહેવામાં આવે છે, જે સૌથી વધારે સામાન્ય અને ઉપયોગી અને પ્રસિદ્ધ છે મિત્રો. જો આપેલી છે આપણને મુક્ત મૂલક ક્રિયાવિધિ, બરાબર, એટલે કે ડોટેડ સ્વરૂપમાં જે પરમાણુઓ અણુઓ હોય એ એકબીજા સાથે જોડાતા જાય જોડાતા જાય જોડાતા જાય, અને આવા પ્રકારની પ્રક્રિયાને કેવી કહેવામાં આવે છે, મુક્ત મૂલક યોગશીલ પોલિમરાઇઝેશન. અને એની મિત્રો આપણે શું ભણવાની છે, ક્રિયાવિધિ. ક્રિયાવિધિ એટલે આપણને બધાને ખબર છે, ક્રિયાવિધિ કોને કહેવાય, કે એ સ્ટેપ કઈ રીતે એકબીજા સાથે જોડાય એ આપણને ડિટેલમાં મિત્રો સમજાવે. તો આપણે મિત્રો પહેલાં આને વાંચશું નહીં, પણ એ ડિટેલ જે મુક્ત મૂલકની જે ક્રિયાવિધિ છે એનો અભ્યાસ આપણે મિત્રો આ ભાગમાં કરીશું, બરાબર છે. ચાલો જોઈએ. જો મિત્રો સૌ પ્રથમ આમાં મિત્રો શૃંખલાનો સંરચન તબક્કો, પ્રારંભિક તબક્કો, આમાં તબક્કાઓ. જો શૃંખલાનો પ્રારંભિક તબક્કો એટલે આપણે આ તબક્કાને શું કહીશું, એક, આની જે ક્રિયાવિધિ છે એ મિત્રો આપણે પહેલા અભ્યાસ કરી જઈએ અને પછી ત્યારબાદ જે છે આપણે એનો પછી અભ્યાસ કરીશું, બાદમાં એને વાંચીશું. પછી બીજી પદ્ધતિ જો મિત્રો આપેલી છે અહીંયા, શૃંખલા સંરચન તબક્કો, બરાબર છે, અને ત્રીજું સ્ટેપ છે મિત્રો અંતિમ તબક્કો હોય, એટલે શરૂઆતનો તબક્કો, મધ્યમ તબક્કો અને કેવો કહેવામાં આવે છે મિત્રો, અંતિમ તબક્કો. ચાલો આપણે જોઈએ કઈ રીતે પોલિમર પદાર્થ બને છે. આપણે ટેક્સ્ટ બુકનું નહીં પણ આપણે લખાણ ઉપર મિત્રો ધ્યાન આપીશું. જો સૌ પ્રથમ શું લેવાનું છે આપણે, બેન્ઝાઇલ પેરોક્સાઇડ, બરાબર છે, બેન્ઝાઇલ પેરોક્સાઇડ મિત્રો જો C6H5 અથવા મિત્રો તમે આવી રીતના પણ ડ્રો કરી શકો આને, બેન્ઝીન પેરોક્સાઇડને, બેન્ઝાઇલ પેરોક્સાઇડને. બરાબર છે, આ મિત્રો છે બેન્ઝાઇલ પેરોક્સાઇડ છે, બરાબર. એને કઈ રીતે લખેલો છે બેન્ઝાઇલ પેરોક્સાઇડને, C6H5 એટલે મિત્રો C6H5 એટલે મિત્રો આ એટલું, બરાબર છે, C6H5. ત્યારબાદ પાછું C6H5 મિત્રો, સોરી, હજી એક આપની અંદર પેરોક્સાઇડ. જ્યારે જ્યારે મિત્રો શબ્દ પેરોક્સાઇડ આવે એટલે ઓક્સિજનનું પ્રમાણ હોય ને એની કરતાં મિત્રો કેવું થશે, વધી જશે પેરોક્સાઇડ. ચાલો ત્યારબાદ આપણે જોઈએ આ C6H5, આ C6H5, તો આ C6H5, C6H5 મિત્રો, બરાબર છે. ત્યારબાદ સી ડબલ બંધ ઓ, આને મિત્રો બધાને ખ્યાલ છે, આને કિટોન કહેવાય, બરાબર છે, કિટોનનું સંયોજન સી ડબલ ઓ. ત્યારબાદ આ બાજુ પણ મિત્રો સી ડબલ બંધ ઓ, બરાબર છે, સી ડબલ બંધ ઓ, અને આ બંને શું છે મિત્રો, ઓક્સિજન, બરાબર છે. આ આપણને સમજાઈ જવું જોઈએ. આ જે છે એ મિત્રો ઉદ્દીપક છે. આપણે તો મિત્રો ઇથિનમાંથી પોલિથીન બનાવવાનું છે. ઇથિનમાંથી શું બનાવવાનું છે, પોલિથીન. આ જે છે ને મિત્રો ઇથિન, એમાંથી આપણે બનાવવાનું છે પોલિથીન. તો આ જે છે એ શું છે મિત્રો, ઉદ્દીપક છે, બરાબર છે, ઉદ્દીપક. તો પહેલા રાસાયણિક પ્રક્રિયા ઉદ્દીપકમાં થાય. જો કઈ રીતે, તમે આ રીતે પણ સમજી શકો અને તમે આ રીતે પણ સમજી શકો, હું બંને રીતે તમને સમજાવું, બરાબર છે. C6H5, C ડબલ બંધ O,
O O C double bond O C 6 H 5 O બરાબર છે જો પહેલા કેવી પ્રક્રિયા થઈ છે એને તોડવાની એટલે આ બંધ મિત્રો રેડ કલર નું પોઈન્ટ છે એ તૂટે છે બરાબર છે એટલે કે આ અહીં તૂટે છે જો આ એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી રહી કારણ કે બંધમાં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન હોય બે એક ઇલેક્ટ્રોન અહીં આવતો રહે અને એક ઇલેક્ટ્રોન અહીં આવતો રહે બરાબર છે અને આ અહીંયા રીતે આવી રીતે આપણે પણ દર્શાવી શકીએ મિત્રો બરાબર છે તો એની પછીના બીજા સ્ટેપમાં કેવું થઈ જશે મિત્રો આ બંને તૂટી જશે બંધ જો હું એકમાં એક આકૃતિમાં બધું ડ્રો કરી દઉં બરાબર આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ ત્યારબાદ એક ડોટ અહીંયા આવશે એક ઇલેક્ટ્રોનનો અને એક ડોટ એક ઇલેક્ટ્રોનનો મિત્રો અહીંયા આવશે તો હવે તમને શું મળ્યું મિત્રો તો કે આવા તમને બે સંયોજનો મળ્યા કેવા બે સંયોજનો મળ્યા મિત્રો જો C6H5 બરાબર C ડબલ બંધ O O ઉપર મુક્ત મૂલક C ડબલ બંધ O O ઉપર મુક્ત મૂલક તો જો મિત્રો C6H5 C ઉપર O બરાબર છે અને O ઉપર મુક્ત મૂલક એવા તમને કેટલા મળ્યા મિત્રો બે સંયોજનો મળ્યા હવે પાછો બીજું ખાસ જોવો મિત્રો જો હવે છે ને આ બંધ તૂટે છે જો મિત્રો આ બંધ આમાં ચોપડીમાં આપણને દર્શાવેલું નથી પણ આમાં જોઈએ જો આ બંધ તૂટે મિત્રો તો આનો એક ઇલેક્ટ્રોન આ બાજુ આવે અને આનો ઇલેક્ટ્રોન છે ને મિત્રો એ આ બાજુ આ કાર્બન ઉપર બી આવે સમજાણો આવી રીતના સેમ બંનેનું વેચણી થાય કારણ કે આ જે છે એ તો આની આરે છે ને હાઇડ્રોજન સાથે બરાબર એચ ફાઇવ તો આ બાજુ બી આવે ને આ બાજુ બી આવે એવી જ રીતના મિત્રો આમાં આ બાજુ બી આવે ને આ બાજુ બી આવે તો થશે શું જો આપણે જોઈએ તમને દેખાડીએ આ બંધ તૂટ્યો મિત્રો બરાબર છે એટલે એક મુક્ત મૂલક આ બાજુ આવશે બીજો મુક્ત મૂલક મિત્રો આ કાર્બનને મળશે એવી જ રીતના આ બંધ તૂટશે તો એક મુક્ત મૂલક સીને મળશે અને એક મૂલક આ સીને મળશે તો હવે મિત્રો શું થશે જો આ બંને મુક્ત મૂલક જોડાય અને CO2 બની જશે જો CO2 આ બંને જોડાઈને શું બની જશે મિત્રો CO2 અને આપણને મિત્રો આવા બે મુક્ત મૂલક મળશે અને તમે અહીંયા પ્લસ લખી શકો ફિનાઇલ મુક્ત મૂલક મળ્યો ને પ્લસ ટુ CO2 તમે આવું લખી શકો જે ટેક્સ્ટ બુકમાં આપેલું નથી કારણ કે આ મિત્રો બંને શું બની ગયું CO2 અને આ જે છે એ મુક્ત મૂલક આપણને ફિનાઇલના બે મુક્ત મૂલક મળ્યા તો આ જે મિત્રો ફિનાઇલના જે બે મુક્ત મૂલક છે એ હજી આપણે કેમાં પ્રક્રિયા ભણીએ છીએ ઉદ્દીપકમાં જ તે આ જે છે એ ઉદ્દીપક છે મિત્રો બેન્ઝાઇલ પેરોક્સાઇડ બરાબર છે એ આ યોગશીલ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકેનું કામ કરે છે અને આપણે માત્ર હજી મિત્રો ઉદ્દીપકની જ તે ક્રિયાવિધિનો અભ્યાસ કર્યો એક બીજી વસ્તુ મિત્રો ખાસ તમે ટેક્સ્ટ બુકમાં આવા ચિહ્નો આવું જે કાંઈ પ્રક્રિયાઓ લખીએ ત્યારે તમે એની સાથે સાથે ટેક્સ્ટ બુકમાં લખતા જાજો કારણ કે તમે કાંઈ ટેક્સ્ટ બુકમાં લખશો નહીં અને પછી તમે અત્યારે ભણશો ત્યારે યાદ રહી જશે પણ આગળ જતા પાછું જે છે એ શું થશે પ્રો વાંધો આવશે તો તમને આવા વચ્ચેથી સ્ટેપ જતા રહેશે અને તમને ત્યારે એવો અહેસાસ થશે કે જી આપણે આ કાંઈ ભણ્યા જ નથી એટલે આ જે કોઈ પ્રક્રિયા તમને સમજાતી જાય એ રીતના તમે જે છે એમાં સ્ટેપ અથવા તો એમાં લીટા અથવા તો ડોટેડ મૂકતા જાઓ જેથી તમને ખ્યાલ રહે મિત્રો બરાબર છે તો હવે મિત્રો આપણે જોયું બરાબર છે જો આવા બે પદાર્થ મળ્યા હતા ફિનાઇલ ના મુક્ત મૂલક બરાબર છે ફિનાઇલ ના શું મળ્યા હતા મુક્ત મૂલક અથવા તો આપણે મિત્રો આને આવી રીતના પણ દર્શાવી શકીએ બેન્ઝીન ઉપર હાઇડ્રોજન ઓછો છે ને અહીંયા ડોટ બરાબર છે એનો મુક્ત મૂલક ચાલો હવે આપણે આગળ તરફ વધીએ મિત્રો બરાબર હવે જે છે મિત્રો શું થશે પ્રક્રિયા શરૂ થશે આ જે છે ફિનાઇલનો મુક્ત મૂલક મળ્યો હવે પ્રક્રિયા અહીંથી શરૂઆત થાય છે બરાબર છે એટલે જે છે ત્યાં શૃંખલા પ્રારંભિક એટલે શરૂઆતની તો આ જે પ્રક્રિયા જોઈ મિત્રો એ કેમાં જોઈ છે આપણે ઉદ્દીપકમાં અને હવે આપણો જે ઇથિન છે મિત્રો બરાબર છે ઇથિન તો એમાં આપણે પ્રક્રિયા જોઈએ જો કઈ રીતે થશે તો કે સી સિક્સ મુક્ત મૂલક એટલે મિત્રો ફ્રી ઇલેક્ટ્રોન છે બરાબર છે કે જે ધન કે ઋણ વીજભાર ધરાવતો નથી ફ્રી ઇલેક્ટ્રોન છે તો આ સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ બરાબર છે તો હવે શું થશે મિત્રો આમાંથી આ એક બંધ તૂટશે બે માંથી શું થશે એક બંધ તૂટશે એટલે આ બંધ છે એક તૂટશે મિત્રો તમે પણ આવો ચોપડીમાં મિત્રો દર્શાવતા જજો
આ બંધ તૂટે એના કારણે મિત્રો એક મુક્ત મૂલક અહીંયા આવે બે ઇલેક્ટ્રોનમાંથી અને એક ઇલેક્ટ્રોન અહીંયા આવે કારણ કે બંધમાં બે ઇલેક્ટ્રોન પછી શું થશે મિત્રો તો કે આ અને આ એ બંને હવે આ બંને જોડાશે બરાબર જોડાણા અને આ કેવો થઈ ગયો આ ઇલેક્ટ્રોન આમ નમ રહી ગયો સમજાણું કારણ કે આ જે અહીંયા ઇલેક્ટ્રોન હતો મિત્રો મુક્ત મૂલક આ બંને જોડાશે એટલે આ જે છે એ જોડાઈ ગયો અને આની ઉપરનો છે એ મિત્રો આમનામ રહી ગયો એટલે મિત્રો આપણને આવું સંયોજન મળે આ છે મિત્રો પહેલું સ્ટેપ પ્રક્રિયાનું કેવું સ્ટેપ છે પહેલું સ્ટેપ છે હવે મિત્રો આગળ શું થશે જો હવે આ ના પાછું કોપી કરો મિત્રો સી સિક્સ એચ ફાઈવ સી એચ ટુ સી એચ મુક્ત મૂલક હવે સી એચ ટુ એની સાથે ફરી મિત્રો પાછો ઇથિન આપો પ્લસ સી એચ ટુ ડબલ બન સી એચ ટુ પાછો ઇથિન જે નીચે દર્શાવેલું છે બરાબર છે તો હવે શું થશે મિત્રો આનું આ બંધ તૂટશે અને આની ઉપર બે શું થશે મુક્ત મૂલક અને આ મુક્ત મૂલક અને આ મુક્ત મૂલક બંને જોડાઈ જશે એટલે પછી એની પછીના જે આ પહેલું સ્ટેપ હતું મિત્રો બરાબર છે તો એની પછી પાછો બીજો ઇથિન જોડાણો આ શું થયું મિત્રો બીજું સ્ટેપ હવે પાછું આગળ વધો મિત્રો ફરીવાર પાછું ઇથિન લાવો સી એચ ટુ ડબલ બન સી એચ ટુ તો આમાં પણ શું થશે તો કે આ જે બંધ તૂટશે એ અહીંયા પોઈન્ટ આવશે એક મુક્ત મૂલક ઇલેક્ટ્રોન અહીંયા આવશે પછી આ અને આ બંને જોડાશે અને આ પ્રક્રિયા પાછો એન્ડ ઉપર આવશે એટલે આગળ 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 મિત્રો ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને ચાલ્યા જ કરે તો આગળ આગળ મિત્રો ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે તો આપણે એને ટૂંકમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ જો કઈ રીતે દર્શાવી શકીએ સી સિક્સ એચ ફાઈવ બરાબર છે ઇન બ્રેકેટ જો મિત્રો આવું છે ને આ આમ આવ્યા કરે આ રિપીટ થયા કરે જો આ રિપીટ થયા કરે આગળ 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 રિપીટ થયા જ કરશે જેટલી વાર તમે ઇથિન નાખતા જશો નાખતા જશો નાખતા જેટલી વાર આવ્યા કરશે સોરી હવે એમાં જોઈએ જો આ રિપીટ થાય છે મિત્રો શું રિપીટ થાય છે તો કે સી એચ ટુ સી એચ ટુ આ રિપીટ થાય છે મિત્રો બરાબર છે એન વખત કારણ કે જેટલા તમે મિત્રો ઇથિન નાખશો એટલી વખત આ રિપીટ થશે અને અંતમાં મિત્રો આવું જે છે રિપીટ તૈયાર કરે તૈયાર કરે અને છેલ્લે અંતમાં શું હશે મિત્રો આવું હશે સ્ટેપ જો સી એચ ટુ સી એચ ટુ અને છેલ્લે મુક્ત મૂલક તો આવું મિત્રો તમને લાંબુ લાંબુ જે છે એ સંયોજન મળ્યા જ કરે કારણ કે આમાં તમે જેટલા ઇથિન નાખશો એટલા અહીંયા શું હશે મિત્રો એન હશે એટલે આપણને આવું સંયોજન મિત્રો મળે હવે બીજું હું થોડુંક સમજાવી દઉં ત્યાર પછી આપણે આગળ વધીએ હજી તો આ જે અણુ છે મિત્રો એની ને એની સામે આનો એન્ડ ક્યારે આવે એનો એન્ડ આ પૂરું ક્યારે થાય કે આની ને આની સામે આવું ને આવું બીજું જોડાય બરાબર છે આની ને આની સામે આવું બીજું જોડાય જો મિત્રો ફરી વાર જોઈએ આપણે આની ને આની સામે આવું બીજું તો કે સી સિક્સ એચ ફાઈવ બરાબર છે ઇન બ્રેકેટ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ સી એચ ટુ મુક્ત મૂલક જો આવું ને આવું બીજું જ છે મિત્રો જો સેમ સી સિક્સ એચ ફાઈવ સી સિક્સ એચ ફાઈવ ઇન બ્રેકેટ સી એચ ટુ સી એચ ટુ બરાબર અને આને આપણે કહી દઈએ એન વખત મિત્રો બરાબર છે એન વખત અને સી એચ ટુ સી એચ ટુ ઉપર મુક્ત મૂલક આવું છેલ્લે થઈ જશે મિત્રો અને છેલ્લે શું થશે સ્ટેપમાં તો જ્યારે આનો એન્ડ કરવો છે જ્યારે આને પૂરું કરવું છે મિત્રો ત્યારે આ ડોટ અને આ મુક્ત મૂલક બંને જોડાઈ જશે એટલે લાંબી સાંકળ બની જશે અને આખી રાસાયણિક પ્રક્રિયા જે છે એ પોલિમર બનવાની મિત્રો પૂરી થઈ જશે તો આજે મિત્રો તમને સ્ટેપ દર્શાવ્યા એ તમારી ટેક્સ્ટ બુકમાં મિત્રો વન બાય વન લખતા જવાના બરાબર છે ચાલો આગળ વધીએ પ્રારંભિક તબક્કો મિત્રો તમે જોયો બરાબર છે તો પ્રારંભિક તબક્કો જોયો આપણે હવે આપણે જોઈશું વચ્ચેનો તબક્કો પ્રારંભિક એટલે મિત્રો શરૂઆતનો અને વચ્ચેનો તબક્કામાં શું થાય છે શૃંખલા સંરચણ તબક્કો શૃંખલા સંરચણ સંરચણ એટલે મિત્રો બનવું કારણ કે લાંબી લાંબી શૃંખલા બનતી જાય બનતી જાય બનતી જાય બરાબર સંરચણ એટલે શૃંખલા લાંબી બનવી જો મિત્રો આપણે આગળ જોઈ દીધું કે આ છે આમાં એક નાખ્યો તો એટલે આવી રીતના બન્યું હવે આ છે આમાં શું થશે આ બીજું બનશે આ બંધ તૂટશે બરાબર છે આ બંધ તૂટશે એટલે એક પોઈન્ટ અહીંયા આવશે એક પોઈન્ટ મુક્ત મૂલક અહીંયા આવશે આ બંને જોડાશે તો આવી રીતના મળશે આપણને મિત્રો આ બંધ તૂટીને એક અહીંયા હોય તો આ બંને જોડાઈ જાય બરાબર છે અને અહીંયા છેલ્લે મળે પાછું મિત્રો આપણે આગળ હજી વધારવું હોય તો આગળ વધારા જ કરીએ તો એન ઇથિન નાખીએ મિત્રો સી એચ ટુ ડબલ સી એચ
તો n ઇથી નાખીએ તો આ સૂત્ર આપણને કેવું મળે C6H5 આવું સૂત્ર મિત્રો રિપીટ કેટલામી વાર થાય n વાર કારણ કે જેટલા તમે નાખ્યા કરશો એટલું લાંબી લાંબી શૃંખલા થયા કરશે અને એન્ડમાં મિત્રો આ હશે અને આ મિત્રો રેડ કલરનું શા માટે છે કારણ કે હવે જે થશે આની સાથે પ્રક્રિયા થશે આની વચ્ચે કાંઈ પ્રક્રિયા થશે નહીં હવે મિત્રો છેલ્લો શૃંખલા સમાપ્તિ તબક્કો બરાબર છે આમાં ત્રણ તબક્કા આવે જો શૃંખલા પ્રારંભ સંરચણ અને સમાપ્તિ એટલે મિત્રો એન્ડ તો આમાં જો કઈ રીતનું થશે મિત્રો તો કે જો આવી જે શૃંખલાનો એન્ડ કરવાનો હોય તો જો આ મિત્રો એન શૃંખલા એક શૃંખલા છે એવી ને એવી મિત્રો જો આ બીજી શૃંખલા છે આપણે મેં આગળ પણ તમને સમજાવ્યું એવી ને એવી કેવી શૃંખલા છે આ બીજી શૃંખલા છે બરાબર તો આ બંને શૃંખલાઓ છે મિત્રો એ સામસામી કેવી થઈ જશે એકબીજા સાથે જોડાય જશે જો મિત્રો આ જે છે એ એકબીજા સાથે કેવી થઈ ગઈ આ જે છે એ આની સાથે જોડાઈ ગઈ બરાબર છે અને આ છે આ બીજું છે બંને એકબીજાની સાથે કેવા થઈ ગયા મિત્રો જોડાઈ ગયા એટલે આ પ્રક્રિયાનો અહીંયા અંત આવશે અને આ કઈ રીતે શીખ્યા મિત્રો આપણે મુક્ત મૂલકની રીતે આપણે આનો અભ્યાસ કર્યો હવે આની જે થિયરી છે મિત્રો એ આપણે આગળના ભાગમાં વાંચીશું